काले हाथ धरनार छे, जेने लईने वहीवटी तंत्र द्वारा तमाम तैयारी पूर्ण करी देवाई छे। आज वहेली सवारथी ज नौ विधानसभा तालुका मथको पर मतदान की प्रक्रिया में फरज बजावता कर्मचारी ने ईवीएम साथ रवाना कराई रहा छे। बनासकांठा जिल्लानी नौ विधानसभाओं में 2613 बूथ तैयार कराया छे, जेमां 19992 कर्मचारी फरज बजावशे। जिल्लामां 9 आदर्श मतदान मथक, 9 दिव्यांग संचालित बूथ अने 63 सखी संचालित बूथ पण तैयार कराया छे। ज्यां नेटवर्क नथी मळतो एवा मतदान केन्द्र पर वायरलेस अने वीडियो रेकॉर्डिंग साथेनी व्यवस्था पण गोठवामां आवी छे। जिल्लामां 9 विधानसभानी बैठको माटे 24,90,926 मतदारों 75 उम्मीदवारों भावि आवती काले नक्की करशे। बनासकांठा जिल्लाना 9 विधानसभा मत विस्तारों में आगामी 5 डिसेम्बरना रोज मतदान की प्रक्रिया करवामां आवनार छे, त्यारे जिल्ला चूंटणी तंत्र तरफ थी तमाम तैयारी पूर्ण कर लेवामां आवेली छे। जिल्लामां लगभग 2613 जेटला मतदान मथकों पर मतदान की प्रक्रिया थनार छे, त्यारे 24,90,000 जेटला मतदाताओ आमां होशे होशे उत्साहथी पोताना मताधिकारनो उपयोग करनार छे। आपणे वात करीए तो जिल्लामां लगभग 20,000 जेटला प्रिसाइडिंग ऑफिसर, पोलिंग ऑफिसर, महिला कर्मचारी, होमगार्ड्स, पुलिस वगैरह जेटला कर्मचारीओ पोतानी फरज बजावी अने खूब शांतिपूर्ण रीते सरळताथी आखी मतदान की प्रक्रिया पूर्ण थाय ए सुनिश्चित करनार छे। तमाम प्रक्रियाओ फ्री एंड फेर मेनर में थाय, कोईपण नानी मोटी कम्प्लेन आए तो जिल्ला कक्षाए पण कंट्रोल रूम की स्थापना करवामां आवेली छे। FST SST जेवी टीम मार्फते पण आवी तमाम जे फरियादोना निकाल माटे इमिडिएटली रिस्पोन्स करवामां आवनार छे। ओवरओल आपणे जोईए तो जिल्ला वहीवटीतंत्र तरफथी आ तैयारीओ ज्यारे करवामां आवी छे, त्यारे विशेष रूपे 9 जेटला मॉडल मतदान मथको, 63 जेटला सखी संचालित एटले संपूर्णपणे महिला कर्मचारीओ द्वारा संचालित मतदान मथको, 9 जेटला मतदान मथको दिव्यांग कर्मचारीओ मार्फते संचालित थाय ए प्रकारेनी विशिष्ट आयोजन पण जिल्ला चूंटणी तंत्र तरफथी करवामां આવેલું છે। શાંતિપૂર્ણ માહોલમાં નિષ્પક્ષ અને નિર્ભય મતદાન થાય જેને લઈને પોલીસ પણ સજ્જ છે। પોલીસના 3,000 જવાનો મતદાનમાં ફરજ બજાવશે, જ્યારે 5,440 હોમગાર્ડ પણ ફરજ બજાવશે, ત્યારે આર્મી પ્લાટૂન અને BSF સહિતની ટુકડીઓને પણ તૈનાત કરી દેવાઈ છે। જિલ્લાના સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ સંપૂર્ણપણે તૈયાર અને કટિબદ્ધ છે, જેથી કરીને બનાસકાંઠામાં વસતા તમામ નાગરિકો ફ્રી અને ફેર ઇલેક્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, નિરપક્ષપણે એ લોકો મતદાન કરી શકે આ માટે થઈ અને પોલીસ તંત્રે એક પૂરેપૂરો ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે એક ફોર્સ ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવેલો છે। હું આપ લોકોને જણાવું કે હાલમાં જિલ્લામાં 39 જેટલી ચેકપોસ્ટ હાલમાં ચાલુ છે અને દરેક ચેકપોસ્ટ ઉપર CAPFનું હાફ હાફ સેક્શનને ડિપ્લોય કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત દરેક ચેકપોસ્ટ ઉપર CCTV કેમેરા, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર અને સાથે સાથે પોલીસની ટીમો દ્વારા અહીંયા બોડી વોર્ન કેમેરાનો બી ઉપયોગ થઈ રહ્યો છે, જેથી કરીને કોઈ બી વસ્તુ જે છે જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનમાં નથી આવતી એ વસ્તુ આપણા ગુજરાત રાજ્યમાં કે બનાસકાંઠા જિલ્લામાં ના આવી શકે। આ ઉપરાંત વધારે ચેકિંગને સઘન બનાવવા માટે હાલમાં જિલ્લામાં FSTની કુલ 41 જેટલી ટીમો અને SSTની 81 જેટલી ટીમો અને પોલીસ હાલમાં કાર્યરત છે। આ ઉપરાંત ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ હાલમાં 64 જેટલી કંપનીઓ આવી ગઈ છે। આ દરેક 64 કંપનીને અલગ અલગ 9 વિધાનસભા ક્ષેત્રમાં વહેંચી દેવામાં આવી છે અને દરેકને એના ક્રિટિકલ બૂથ ઉપર અને એ ઉપરાંત જે આ 3 થી વધારે પોલિંગ સ્ટેશનો છે તે એમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। હાલમાં એ કંપનીઓ દરેક જગ્યાએ એરિયા ડોમિનેશન માટે ફ્લેગ માર્ચનું બી આયોજન થઈ રહ્યું છે અને ત્યાં પ્રોપર રીતે ત્યાં ફ્લેગ માર્ચ થઈ રહી છે। આ ઉપરાંત પોલીસે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પોલીસ મોબાઈલની બી રચના કરેલી છે, જેના અલગ અલગ રૂટ બનાવવામાં આવેલા છે। આ પોલીસ મોબાઈલો કન્ટિન્યુઅસ જિલ્લામાં બધી જગ્યાએ ફરતી રહેશે, જેની અંદર GPS ફિટ કરેલા છે, જેથી કરીને એમના તમામના લોકેશન કંટ્રોલ રૂમમાં એ જ વખતે આવી જશે અને કોઈ પણ જગ્યાએ જરૂર હશે ત્યાં તાત્કાલિક ધોરણે તે લોકોને મૂવી કરી શકશે। આ ઉપરાંત રેવન્યુ દ્વારા જે સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલો બનાવવામાં આવે છે તેમાં બી પોલીસને મૂકવામાં આવેલી છે। આ ઉપરાંત જિલ્લામાંથી ઘણા બધા આર્મ્સના જે જવાનો છે તેને બી અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવે છે, જેથી કરી અને બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ નિર્ભયપણે
આમ બનાસકાંઠામાં આવતીકાલની મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. આવતીકાલે ગુજરાત વિધાનસભાની 2022ની જ્યારે સામાન્ય ચૂંટણી સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી દરેક મતદાર પોતાનો મતનો ઉપયોગ કરી શકે આ માટે ચૂંટણી પંચ દ્વારા